હેલો દોસ્તો, સ્વાગત છે તમને તમારી યુટ્યુબની ચેનલ પર. તો દોસ્તો, આજે આપણે આવી ગયા છીએ ચિત્રકૂટ ધામ તલગાજરડા. તો તમે અમારી પાછળ જોઈ શકો છો, હું તમને બતાવું. આ છે મોરારી બાપુનો બંગલો, જે આ મોરારી બાપુનું બંગલો છે અને એની સામે છે આ નદી. તમે જોઈ શકો છો આ પાછળ તળાવ છે અને આપણે અત્યારે ત્યાં ચિત્રકૂટ તલગાજરડા ધામ દર્શન કરવા જવાના છે. તો ત્યાં મોરારી બાપુ તો નહીં હોય, પણ આપણે પાછળ મંદિર હશે તો તમને હું ત્યાંના દર્શન કરાવીશ. ને અહીંયા તમે અવશ્ય પધારો. આપણે તલગાજરડા ધામ છે, તલગાજરડા ગામ મોરારી બાપુનું છે, જે તો તમે પણ નામ તો સાંભળ્યું જ હશે. તો તમે અહીંયા અવશ્ય આવો, જરૂર આવો અને જરૂર પધારો. તો આ તમને પાછળ બંગલો બતાવું. તો આ અંદર કોઈને જવા નથી દેતા આપણને, તો આપણે ખાલી તમને બહારથી બતાવી દઉં, કારણ કે અંદર જવા માટે પરમિશન લેવી પડે અને અત્યારે બાપુ હોય નહીં. તો તમે આ બહારથી ખાલી જોઈ શકો છો. તો હવે તમને હું લઈ જાઉં છું ચિત્રકૂટ ધામ, જ્યાં મંદિર છે ત્યાં. તો ચાલો દોસ્તો, આપણે હવે જઈએ આપણે મંદિરે અને તમને ત્યાં જઈને હું બતાવું. તો ચાલો દોસ્તો, આપણે હવે ત્યાં જઈને મળીએ. અને આ તમે જોઈ શકો છો જે તળાવ છે બહારનું, આ તમને બહારની સાઈડનો ભાગ દેખાડું છું. અને આ તમે જોઈ શકો કેવા ઝાડવા છે, ને આ જો બહાર છોકરા રમે છે અત્યારે હાલમાં. તો ખીયર છે એટલે પતંગ ચગાવે છે. એ છોકરા લૂંટીને આવ્યા ક્યાં હે? તો આ બે છોકરા છે, જો તમે જોઈ શકો છો ને, આ પાછળ બાપુના બંગલાની પાછળ રમે છે. અને તમે બહારથી જોઈ શકો છો નજારો એકદમ. અને અહીંનું તમને તળાવ બતાવું સામુ. ના ગેટ છે, મેઇન ગેટ જે તમને બતાવું ને, આ બહાર છે એ લાઇટનું છે, કંઈક જનરેટર છે. એક મિનિટ, આ ટ્રેક્ટર જાય છે તો તમને અવાજ નહીં આવે દોસ્તો. આ છે આપણો બાપુનો ગેટ. તો તમે જોઈ શકો છો આ ગેટ છે અને સામે છે બેસવા માટે બહુ જ મસ્ત વસ્તુ કરેલી. કૂતરો આમું જોવે છે આપણી, કે આ લોકો કોણ છે જેણે બપોરે સુવા પણ નથી દેતા, એમ કરીને આપણે આમું જોવે છે. તો આ બેઠક રૂમ બેઠક બનાવેલું છે અહીંયા બેસવાનું. તો તમે ગમે ત્યારે આવી શકો છો. ને આ છે આપણે મોરારી બાપુનો બંગલો, જે બંગલાનો ગેટ છે આગળનો અંદરનો. તો અહીંથી આપણે અંદર જઈ ન શકીએ, પણ તમે જોઈ શકો છો બહારથી આ બહારનો ગેટ છે, મેઇન ગેટ નહીં. તો ચાલો દોસ્તો, હવે આપણે ચિત્રકૂટ ધામ જઈને તમને અંદરથી બતાવું. તો ચાલો દોસ્તો, આપણે મળીએ ત્યાં જઈને. તો દોસ્તો, હવે આપણે ચિત્રકૂટ ધામ જઈ અંદર અને ત્યાં હું અંદર જઈને તમને બતાવીશું. તો ચાલો દોસ્તો, આપણે ત્યાં જઈને મળીએ. તો આપણે હવે જઈએ છીએ ત્યારે ચિત્રકૂટ ધામ, ગાડી લઈને નીકળી ગયા છીએ. અને તો તમને હું ચિત્રકૂટ ધામ અંદર જઈને બતાવું. તો અત્યારે આપણે ગાડી ઉપર છીએ એટલે અવાજ નહીં આવે, તો તમને ત્યાં જઈને બતાવું. તો આ છે બહારનો નજારો, જે આ રસ્તો ચિત્રકૂટ લઈ જવા માટે તરફ છે. તો અત્યારે બપોરનો ટાઈમ છે એટલે બધું દુકાનો બંધ છે. અને આ જે છે ચિત્રકૂટનું બહારની દિવાલ છે, તમે જોવો છો તે આ બધી બહારની રસ્તો છે. અને આ ગાડીઓ પડી છે મહેમાનો હોય, આ જે મેઇન ગેટ છે બહારનો. અને હવે આપણે આવી ગયા છે અંદર, હું અને આ ભાઈ સાથે બંને. તો અંદર આવીને આપણે વિડીયો બનાવશું. તો પહેલાં પરમિશન લીધી પૂછ્યું છે, તો વિડીયો બનાવવાની તો ના પાડે છે. પણ એ ભાઈ કહે છે કે વાંધો નહીં તો પણ તમે બનાવી લો. તમે કીધું ભાઈ થેન્ક યુ, તમારો આભાર. તો આ બાપુની ગાડી છે અને હવે અંદરનું બતાવું તમને. હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ચિત્રકૂટ ધામમાં. ને અહીંયા આપણે તમે પાછળ જોઈ શકો છો નજારો, આ ચિત્રકૂટ છે. તો મારી પાસે તમને દેખાય તે ચિત્રકૂટ છે. અને અહીંયા આપણે કેમેરાની મનાઈ છે, પણ છતાં પણ તે ભાઈએ બિચારા આપણે ના નથી પાડી. તો તમે કે વાંધો નહીં ઉતારી લો. તો આ તમને પાછળનો ભાગ બતાવું. તો તમે જોઈ શકો છો અહીંયા વિડીયો ઉતારવા ના પડે છે, તો તમે એટલું જોઈ શકો, હું આગળ તમને વિડીયો બતાવું. તો પાછળનો ભાગમાં તમે જોઈ શકો છો કે આ રીતનું છે. તો તમે અહીંયા આવો તો અવશ્ય આવો. તમે પાછળ જોઈ શકો છો તે ચિત્રકૂટ છે. તો અહીંયા મનાઈ છે, પણ છતાં પણ આપણે તો પણ ઉતારીએ છીએ. તો હું તમને ખાલી એમને જ બતાવું છું. તો તમે દોસ્તો જોઈ શકો છો. અને આ છે મેઇન મંદિરનો જે હનુમાન દાદાનું મૂર્તિ. તો બહુ જ એટલે બહુ જ ખૂબ જ સરસ છે. તમે એકવાર આવો, અંદરનો નજારો જોવો તમને. પણ તમને અહીંયા વિડીયો શૂટ નહીં કરવા દે દોસ્તો, પણ તમે બહારથી મહેમાન હશો તો કદાચ ના નહીં પાડે લોકો. તો મને તો અત્યારે વિડીયો બનાવવા દીધો છે, ના નથી પાડ્યા. તો બસ આપણે એટલે સુધી જઈએ કે છીએ, અંદર જવાય એમ છે નહીં. તો અહીંયા બાપુ આવે છે, અહીંયા હોય તો બાપુ ચિત્રકૂટમાં જ હોય છે. અને ત્યાં હિંડોળો છે, ત્યાં બેઠા હોય બાપુ. અને આ તમે જોવા બાપુની ફોર વ્હીલ, કદાચ તો બાપુની જ છે મને એવું લાગે છે. પણ બાપુ અત્યારે હાજરમાં નથી, નહીંતર બાપુના દર્શન થાય જ અહીંયા. અને પેલા ભાઈ આપણે કહે છે કે બસ હવે એટલો જ વિડીયો, અહીંથી આગળ જવાની ના પાડે છે. તો આપણે હવે નીકળી ગયા છીએ બહાર. અને બહારમાં તમે જુઓ તો આ બહારનો રસ્તો છે, આ ગામ છે. તો ગામ તમે જુઓ ખૂબ જ સરસ ને ખૂબ જ મસ્ત છે.
જોવાલાયક છે. તમે અહીંયા આવો તો જરૂર પધારો, કારણ કે પ્રખ્યાત ગામ છે, મોરારીબાપુનું ગામ છે. અને હમણાં મેં સાંભળ્યું છે કે અયોધ્યામાં પણ મોરારીબાપુએ ઘણું મોટું યોગદાન આપેલું છે. અને હા, આ વાત સાચી છે કે મોરારીબાપુ એમાં યોગદાન ઘણું ખરું આપેલું, ઘણા ખરા લોકોએ યોગદાન એમાં આપેલું છે. મહાન મહાન લોકોએ ઘણા ખરાનું યોગદાન છે, તો એમાં મોટા મોટું વધારે યોગદાન મોરારીબાપુનું છે. તો આ મોરારીબાપુનો ફોટો તમે જો દુકાને બધે, અહીંયા આખા ગામમાં મોરારીબાપુની છબી ફોટા લગાવેલા છે. મોરારીબાપુનું અહીંયા બહુ જ, એટલે બહુ જ માન છે. તમે એકવાર આવો, અવશ્ય આવો, બાપુના દર્શન કરો, બાપુની ત્યાં પ્રસાદી લો. અને તમે આવો અવશ્ય, મોરારીબાપુનું અહીંયા ખૂબ જ માન છે. કારણ કે અહીંયા તમે ગામ જુઓ, ગામ પણ બહુ જ ખૂબ જ સરસ અને ખૂબ જ બહુ જ મસ્ત છે. તો આ ગામનો નજારો અત્યારે બપોરનો ટાઈમ છે, એટલે દુકાન બંધ છે. તો અત્યારે તો બધી દુકાનો તો ખુલી નથી, બપોર છે એટલે. અને આપણે હવે નીકળી ગયા છીએ બહાર તરફ, બહારના તરફ જે જવાનો રસ્તો છે. તો અહીંથી મોરારીબાપુના બંગલે પણ તમારે જવું હોય તો તમે જઈ શકો છો. આ એ રસ્તો છે, આપણે તમને બતાવું તમને આગળ. તો હવે અહીંયા આગળ આવશે આપણે મંદિર, પછી રામજી મંદિર. તો જોઈએ, બપોરનો ટાઈમ છે, જો કદાચ અંદર જવા દે તો આપણે તમને અંદર જઈને પણ બતાવશું. તો આ જો સામું દેખાય તમને, એ રામજી મંદિર છે. તો અહીંયા તમે એકવાર આવો. તમે દોસ્તો, તમને વિડીયોમાં જેટલું દેખાય છે એના કરતાં પણ ખૂબ જ સારું છે, ખૂબ જ બહુ જ મસ્ત જગ્યા છે, બહુ જ સારું છે. તમે અવશ્ય આવો. તો જો આપણે આવી ગયા છીએ, અહીંયા ઊભા છીએ આપણે. તો જોઈ લઈએ પહેલાં અંદર જવાય એવું છે કે નહીં. તો દોસ્તો, બહાર તો લાગેલું છે તાળું, તો આપણે અંદર જઈ શકાય એમ નથી. પણ તમને ઉપરથી બતાવું, જો આ રામજી મંદિર મેઇન ગેટ છે, દરવાજો કેવો ખૂબ જ સરસ મસ્ત છે, જે જૂની પ્રથાનો બનેલો છે શાયદ એવું છે. તો આ હું તમને બહારથી બતાવું છું, અંદર તો બહુ ખૂબ જ સરસ છે. અને મને આ ભાઈ જે ઊભા છે બાઇક લઈને, તે ભાઈનું વધારે મોટું યોગદાન છે, જે મને એની બાઇક લઈને મને બધે ફેરવે છે બિચારા. તો એ ભાઈનું હું આભાર માનું છું. અને હવે તો હવે આપણે આવી ગયા છીએ ચિત્રકૂટમાં, રામવાડી કહેવાય, ચિત્રકૂટની રામવાડી. તો તમે બોર્ડ વાંચી શકો છો કે લખેલું છે રામવાડી સંચાલન ચિત્રકૂટ ધામ તલગાજડા. તો અહીંયા અંદર તો આપણે નહીં જઈ શકીએ, કારણ કે બહાર છે તાળું, એટલા માટે આપણે તમને અહીંથી અહીંથી દેખાઈ દઉં છું. તો અહીંયા સામું તો તમને બતાવીશ, મેં તમને પહેલાં બતાવ્યું હતું, જો સામે દેખાય છે તે મોરારીબાપુનો બંગલો છે. અને આ એ રસ્તો છે જે મેઇન રસ્તો છે. તો અહીંથી પાછળની સાઈડમાં તમને કોઈને આવવું હોય તો ભાવનગર મેઇન હાઈવે કહેવાય. તો અહીંયાથી તમે મોવાથી આવી શકો છો અહીંયા. ને આ બંગલાનો ભાગ છે મોરારીબાપુનો, આખો પાછળનો તમે જોઈ શકો છો કે કેવો બંગલો કઈ રીતનો છે એમ. તો તમે એ જોઈ શકો. અને તમે આ રામવાડી જુઓ તો અહીંયા અત્યારે તાળું મારેલું છે, એટલે આપણે અંદર તો ન જઈ શકીએ. તો હું તમને એક્ઝેક્ટ આમનામ બતાવી દઉં છું અંદરનો ભાગ. તો તમે જુઓ કે આ જે છે અંદર રામવાડી છે, કે અહીંયા કંઈ પણ કંઈ કાર્ય હોય તો અહીંયા મોરારીબાપુ અહીંયા ઘણીવાર હોય છે. અહીંયા કંઈ પણ કંઈ કામમાં રામવાડી છે, તો અહીંયા અંદર તો નથી આપણે જઈ શકતા અત્યારે. તો તમને બહારથી એમને એમને દેખાડી દઉં છું. તો દોસ્તો, તમે મોરારીબાપુના વિશે તો ઘણું ખરું સાંભળેલું છે, તો તમે અવશ્ય અહીં તલગઢડા પધારો. તો દોસ્તો, તમે મોરારીબાપુનું તો આ વિશ્વભરમાં નામ છે, તો ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે. અને બધી જગ્યાએ મોરારીબાપુનું યોગદાન વધારે પડતું રહ્યું હોય છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે તો મોરારીબાપુનું ઘણી જગ્યાએ યોગદાનમાં રહેલું છે. તો તમે કાંઈ પણ જગ્યાએ મોરારીબાપુનું નામ સાંભળેલું હશે. તમે ચિત્રકૂટ ધામ, જે મતલબ કહેવામાં આવે છે કે તલગજડા, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાની અંદર આવેલું ગામ છે તલગજડા, અને જે મોરારીબાપુનું કહેવાય છે. તમે વિશ્વમાં નામ સાંભળેલું છે મોરારીબાપુનું, તો વધારે પડતું કોઈ પણ વસ્તુમાં વધારે વધારે યોગદાન રહેલું હોય છે મોરારીબાપુનું. તમે કંઈ પણ જગ્યાએ સાંભળેલું હોય છે. તમને મેં જે આગળના પહેલા વિડીયોમાં જે અંદર દેખાડ્યું છે તમને, કે આ ચિત્રકૂટ જે મંદિર હતું ત્યાં અંદર આપણે પૂરતો જોઈ નહોતા શકતા, કારણ કે ત્યાં જવાની મનાઈ હતી. પણ છતાંય તે ભાઈ સારા હતા, જે સિક્યુરિટી ગાર્ડવાળા હતા, એણે મને કીધું કે વાંધો નહીં, તમે ઉતારી લો, તમે જઈ શકો, જોઈ શકો છો, વાંધો નહીં તમે. તો મેં કીધું કે થેન્ક યુ સાહેબ, કારણ કે આપણે અહીંથી દૂરથી આવેલા હોઈ તો. અને મને પેલા ભાઈ જે ગાડીવાળા છે બધી ફરેવેરે છે, જે મને લઈ જાય છે, બધું દેખાડે છે, તો એનો પણ ધન્યવાદ છે. અને તમે અહીંયા જો તલગજડા આવવા માગતા હોય મોરારીબાપુના બંગલે, મોરારીબાપુના ધામમાં, તો અવશ્ય પધારો. તો તમે જરૂર આવો અહીંયા અને દર્શન કરો. તો મોરારીબાપુ તમને નહીં મળે અહીંયા, કારણ કે તેને કથા શરૂ હોય એટલે કાંઈ નક્કી નહીં. હમણાં હવે અયોધ્યા જવાનું હશે, તો એમાં પણ મોરારીબાપુએ ઘણું યોગદાન આપેલું છે. તો તમે પેપરમાં છાપામાં સાંભળેલું જ હશે. તો ચાલો દોસ્તો, હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. જો તો તમને આ વિડીયો મારો ગમ્યો હોય, સારો લાગ્યો હોય,
અને તમને આખું ધામ મેં બતાવ્યું ચિત્રકૂટ, તો તમને વધારે પડતું સારું લાગ્યું અને મારો વિડીયો ગમ્યો હોય તો દોસ્તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તો ખાસ દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરવાનું નહીં ભૂલતા, કારણ કે અમે એટલી મહેનત કરી છે, સપોર્ટ કરજો. તમે હજી ચેનલ નવી છે એટલા માટે તો તમે સપોર્ટ કરો તો અમે આવા નવા વિડીયો બનાવતા રહીએ, અને જો તમારી સપોર્ટ હશે તો જ અમે આગળ આ વિડીયો બનાવી શકશો. તો દોસ્તો તમે જરૂરથી અહીંયા આવો, અવશ્ય આવો. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાની અંદર ગામ આવેલું છે તલગાજડા, મોરારી બાપીનું ધામ. તો તમે ગમે ત્યારે આવી શકો છો. તો દોસ્તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોમાં. તો જય શ્રી રામ મિત્રો, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો ચલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ.